नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारुं स्वागत छे। आजे आपणे धोरण 11 मां गुजराती विषय में प्रथम सोपान आख्यान भणीशुं। आख्यान छे नाविक वर्तो बोलियो। आख्यानना रचिता छे, आख्यानना पिता गणाता कवि श्री पालण। तो आवो सौ प्रथम पालणनो परिचय। पालण 15मी सदी उत्तरार्ध 16मी सदी पूर्वार्ध। भालणनुं अन्य नाम पुरुषोत्तम हतुं। ज्ञातीय मूढ़ ब्राह्मण हता, अटकवाड़ी हती। एमनुं वतन पाटण हतुं। संस्कृत तेमज रजभाषानुं ज्ञान धरावता हता। दशमस्कंद मान अवतान रजभाषाना पद कविए पोते रचेला होय एवुं लागे छे। गुर्जर भाषा तरीके गुजराती भाषाने ओळखावनार भालणे गुजराती कवितामां कड़वाबद्ध आख्यानोनो थीर पायो नाखवानुं कार्य कर्युं। एमना आख्यानोमां पहेली वखत उथलो के वलण वगरना कड़वा जोवा मळे छे, एथी जते आख्यानना पिता तरीके ओळखाय छे। पौराणिक आख्यानोमां कथाने वफादार रहे छे। मुख्यत्वे आख्यान कवि, पदकवि अने अनुवादक तरीके जाणीता छे। नळाख्यान, जालंधर आख्यान, कुवाख्यान, चंडीआख्यान, मृगीखाख्यान, रामविवाह जेवान आख्यानो तेमणे रच्या छे। तेमनी यशोदाई कृति, कादंबरी तेमज दशमस्कंद अने रामबालचरित सविशेष ध्यानपात्र छे। प्रस्तुत काव्यना केन्द्रमां एमना वाल्मीकि रचित रामायणनो केवट प्रसंग छे। अयोध्यामांथी वनवास जवा निकळेला रामने नदी ओळंगवा होडीनी जरूर पड़े छे। लक्ष्मण सीताने नावमां बेसाडवा नाविक तैयार छे, पण रामने नावमां बेसाडवानी ना कहे छे। नाविके सांभळ्युं छे के ऋषिना शापथी पत्थर बनेली अहल्या रामनी चरणरजथी जीवित स्त्री बनी गई छे। हवे जो रामनी चरणरज होडीने स्पर्शे तो होडी पण स्त्री बनी जाय एवी गोळी समझ नाविकने मूंझवे छे। नाविकने घेर एक स्त्री पत्नी तो छे ज, चरणस्पर्शथी बीजी स्त्री थाय तो बंने स्त्रीओनुं भरण पोषण ते केवी रीते करे। आजीविकानुं एकमात्र साधन होडी ज छीनवाई जाय। गुरु विश्वामित्र नाविकनी मूंझवण दूर करवा वच्चेनो मार्ग काढे छे। तेओ नाविकने गंगाजळथी रामना पग धोवा कहे छे, जेथी रज धोवाई जाय, चरण स्वच्छ थाय अने होडी स्त्री बनता बची जाय। અંતે ભોળો પ્રભુના પગ ધોવા ઈચ્છે તો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે। મૂંઝાતા નાવિકનું ભોળપણ, પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુનેહ અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય રેખાખ્યાનખંડને રસપ્રદ બનાવે છે। નાવિક વર્તો બોલ્યો। પાલણનું આ આખ્યાન રામાયણના અયોધ્યા કાંડમાંથી લેવામાં આવેલું છે। ભગવાન શ્રી રામને જ્યારે 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો ત્યારે એમને ગંગા નદી પાર કરવાનો અવસર આવ્યો, પણ ગંગા નદીની આજુબાજુ નજર કરી તો બીજી કોઈ હોડીઓ દેખાણી નહીં, પણ એક દૂર કેવટ ઊભો હતો જે હોડી લઈને। એટલે ભગવાન શ્રી રામ આ કેવટ પાસે ગયા અને હોડી દ્વારા ગંગા નદી પાર કરાવવાની વિનંતી કરી। ત્યારે નાવિકે વર્તો જે જવાબ આપ્યો છે એ જવાબના સંદર્ભમાં પાલણે આ આખ્યાનની રચના કરી છે। એટલે પાલણ આખ્યાનમાં લખે છે કે નાવિક વર્તો બોલ્યો, સાંભળો મારા શામ, સાત સહુ નાવ બેસો નહીં બેસારું રામ। નાવિકને જ્યારે ભગવાન શ્રી રામે પ્રાર્થના કરી કે હે નાવિક, આ ગંગા નદી મારે પાર કરવી છે, ગંગા નદી મને પાર કરાવ, ત્યારે નાવિકે વળતો જવાબ આપ્યો। શું જવાબ આપ્યો? કે લક્ષ્મણ અને સીતાજીને તો હું નાવમાં બેસાડું, પણ આપને નાવમાં બેસાડીશ નહીં। શું કામ નહીં બેસાડે? એનો જવાબ આપતા નાવિક કહે છે કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણ થી અપાર અલ્યાતા થઈ સ્ત્રી સહી પાસા પીટીનાર। નાવિક કહે છે ભગવાન શ્રી રામને કે મેં એવું સાંભળ્યું છે કે તમારી ચરણ રજ થી અલ્હિયા પથ્થરમાંથી સ્ત્રી બની જતી હોય તો આ તો મારી નાવ છે, એ પણ કદાચ ક્યાંક સ્ત્રી બની જાય તો। રામાયણનો એક બીજો સુપ્રસિદ્ધ પ્રસંગ છે જેની અહીં ઉલ્લેખ થયો છે। ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ખૂબ જ ગૌતમ ઋષિને પ્રેમ કરતી હતી, પણ એક દિવસ એવું બન્યું કે ગૌતમ ઋષિ 6 મહિના સુધી જંગલની અંદર તપ કરવા જાય છે। આ અવસર જોઈને દેવલોકનો રાજા ઇન્દ્ર ગૌતમ ઋષિની ઝૂંપડીએ આવે છે અને ગૌતમ ઋષિનો વેશ ધારણ કરી અને અહલ્યા સાથે રહેવા લાગે છે।
જ્યારે ગૌતમ ઋષિ 6 મહિના પછી તપ કરીને પાછા પોતાની ઝૂંપડી આવે છે ત્યારે એ પોતાની પત્ની અહલ્યાને આ દેવરાજ ઇન્દ્ર સાથે જોવે છે અને ગૌતમ ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠે છે અને અહલ્યાને શાપ આપી દે છે કે જા તું આજથી પથ્થર બની જા। ત્યારે અહલ્યા ગૌતમ ઋષિને પ્રાર્થના કરે છે કે હે સ્વામી, આ મારી ભૂલ છે એ હું સ્વીકારું છું, પણ મને તો ખબર નથી, હું તો આ ઇન્દ્રને ઓળખી ન શકી, એ તો તમારું સ્વરૂપ ધારણ કરીને આવ્યો અને હું છેતરાઈ ગઈ, મેં કોઈ જાણી જોઈને એમની સાથે રહેવાની ભૂલ નથી કરી। ત્યારે ગૌતમ ઋષિ કહે છે કે હવે જે શાપ અપાઈ ગયો એ તો અપાઈ ગયો, પણ ત્રેતા યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ જ્યારે રામનો અવતાર ધારણ કરી અને વનમાં આવશે ત્યારે એની ચરણ રજથી ફરી સ્ત્રી બની જઈશ। તો આ વાર્તા નાવિકે સાંભળી હતી એટલે અહીં કહે છે કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રણથી અપાર અલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર। હે ભગવાન, હું તમને આના ઓળીમાં નહીં બેસા, શું કામ? તો કે મેં એવું સાંભળ્યું છે કે અહલ્યા જ્યાં પથ્થર બની ગઈ હતી એની તમારા ચરણ રજે સ્ત્રી બની ગઈ, તો આ મારી નાવ જો ક્યાંક તમારા ચરણ રજથી સ્ત્રી બની જાય તો મારી આજીવિકા ભાંગી પડે। આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક। હે ભગવાન રામ, તમારી ચરણ રજ જો મારી નાવને સ્પર્શી જાય તો આ નાવ સ્ત્રી બની જાય અને કાષ્ટ હોય કે પાષાણ બંને એક જ છે, બંને એક જ પદાર્થમાંથી બનેલા છે, એટલે હે ભગવાન હું તમને નાવમાં નહીં બેસાડું। આજીવિકા ભાંગે મારી આગ, એક સ્ત્રી છે ઘરે બે મલીન શું જમે, હું શી કરું તા પેર। હે ભગવાન, આ નાવને તમારી ચરણ રજડે અને સ્ત્રી બની જાય તો મારી તો આજીવિકા ભાંગી જાય, હું શેના દ્વારા કમાઈ શકું, વળી મારે તો ઘરે એક પત્ની પણ છે, તો બે સ્ત્રીઓને હું કઈ રીતના સાચવી શકું, એ બે સ્ત્રીઓને હું કઈ રીતના જમાડી શકું। હસીને વિશ્વામિત્ર બોલ્યા, ચરણેણ સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈ પખાલો હરી થાય। વચ્ચેનો રસ્તો કાઢતા વિશ્વામિત્ર ત્યારે સાથે હતા, રામ લક્ષ્મણ અને જાનકી અને વિશ્વામિત્ર સાથે હતા, ત્યારે વિશ્વામિત્રએ વચ્ચેનો રસ્તો કાઢતા કહ્યું કે જો તમને નાવિક એવું થતું હોય કે ભગવાન શ્રી રામની ચરણ રજથી તમારી નાવ સ્ત્રી બની જશે તો તમે ભગવાન રામના ચરણ ધોઈ અને પછી બેસાડો નાવમાં। હસીને હરી હેઠા બેઠા રામ અસરણ શરણ, નાવી કે ગંગાજળ લઈને પખાલ્યા તે ચરણ। હસીને ભગવાન શ્રી રામ નીચે બેસી ગયા અને નાવી કે પછી ભગવાન શ્રી રામના ચરણ ધોયા અને એ ચરણામૃત તરીકે એનો ઉપયોગ કર્યો। ખૂબ સરસ રામાયણનો આ પ્રસંગે પાલણ આખ્યાન સ્વરૂપે રજૂ કર્યો। આવો જ એક સરસ પ્રસંગ કવિ કાગે પણ આ જ પ્રસંગને અલગ રીતે રજૂ કર્યો છે, એ પ્રસંગ મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, આપ એને વાંચી શકશો। પ્રસંગ કંઈક એવો છે કે અભણ કેટલું યાદ રાખે એજી ભણલ ભૂલી જાય, પગ મને ધોવા દિયો ને રઘુરાય। તો આ પંક્તિ છે એ કવિ કાગની છે, આ સંદર્ભ સાહિત્ય તરીકે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખી આ રચના કવિ કાગની આપેલી છે, વિદ્યાર્થી મિત્રો તમે એ પણ વાંચી અને સાંભળી શકશો। થેન્ક યુ।